विद्यार्थी मित्रों धोरण 5 विषय सामान्य ज्ञान पाठ 100 खंड और महासागर। तो विद्यार्थी मित्रों आपणे अगाउ पाठ 14 અને 15 નો અભ્યાસ કરી ગયા, આજે આપણે પાઠ 16 ખંડ અને મહાસાગર નો અભ્યાસ કરીશું। તો આપણે પૃથ્વી પર રહીએ છીએ, આપણે ક્યાં રહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? પૃથ્વી ઉપર રહીએ છીએ। તો પૃથ્વી પર અનેક પહાડો, નદીઓ, જંગલો, રણ, સમુદ્રો વગેરે આવેલા છે। આપણી પૃથ્વી ઉપર શું આવેલું છે? પહાડો, નદીઓ, જંગલો, રણ, સમુદ્ર વગેરે આવેલા છે। પૃથ્વી ના માત્ર 29% કેટલા ટકા? 29% ભાગ ઉપર જમીન છે। કેટલા ટકા ભાગ ઉપર જમીન છે? માત્ર 29% ભાગ ઉપર જ જમીન છે, અને બાકીના 71% ભાગ ઉપર પાણી છે। શું છે? પાણીમાં રોકાયેલો છે। પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને આપણે મહાસાગર અને સમુદ્ર આવેલા છે। શું આવેલું છે? પૃથ્વીના જે 71% ભાગ જે પાણીમાં રોકાયેલો છે તેમાં મહાસાગર અને સમુદ્ર આવેલા છે। સમુદ્રનું પાણી કેવું હોય છે? ખારું હોય છે, અને પૃથ્વીની જમીનનો વિસ્તાર, જે પૃથ્વીનો બીજો જે જમીનનો ભાગ છે, પૃથ્વીના બે ભાગ છે, જમીન અને પાણી। તો પાણી જે છે એ 71% ભાગમાં રોકાયેલું છે, અને તેને આપણે સમુદ્ર અથવા તો મહાસાગર કહીએ છીએ। અને જે ભાગ જમીનમાં રોકાયેલો છે, બરાબર, જે ભાગ 29% ભાગ જે જમીનમાં રોકાયેલો છે તે છે ખંડ, તેને આપણે શું કહીએ છીએ? ખંડ કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પૃથ્વી ઉપર 4 મહાસાગરો આવેલા છે। કેટલા મહાસાગર આવેલા છે? 4। એક છે પેસિફિક, એટલે કે એનું બીજું નામ છે પ્રશાંત મહાસાગર, બીજું છે એટલેન્ટિક મહાસાગર। શું છે? એટલેન્ટિક મહાસાગર। નંબર 3 માં છે હિન્દ મહાસાગર। શું છે? હિન્દ મહાસાગર। અને નંબર 4 માં છે આર્કટિક મહાસાગર। તો આપણે આ જે 4 મહાસાગરો છે એમાં સૌથી મોટો મહાસાગર, મોટો વિશાળ, બરાબર, અને સૌથી ઊંડો એ મહાસાગર છે પેસિફિક મહાસાગર। શું છે? કયો મહાસાગર છે? પેસિફિક મહાસાગર। અને એનું મોટું કે સૌથી નાનો મહાસાગર, સૌથી નાનો મહાસાગર એ આર્કટિક મહાસાગર છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે 4 મહાસાગરો વિશે જોયું, કયા કયા? તો પેસિફિક એટલે કે પ્રશાંત, એના પછી છે એટલેન્ટિક, એના પછી છે હિન્દ મહાસાગર, અને નંબર 4 માં છે આર્કટિક મહાસાગર। તો હવે આપણે જે પૃથ્વી પર જે જમીનનો ભાગ છે જે તેને ખંડ કહેવાય છે તેના વિશે આજે આપણે એનો આપણે અભ્યાસ કરીએ। તો ખંડ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 7 ખંડો છે। કેટલા છે? 7 ખંડ। તો નંબર 1 માં છે એશિયા, નંબર 2 માં છે યુરોપ, નંબર 3 માં છે ઓસ્ટ્રેલિયા, નંબર 4 માં છે ઉત્તર અમેરિકા, નંબર 5 માં છે દક્ષિણ અમેરિકા, નંબર 6 માં છે આફ્રિકા, અને નંબર 7 માં છે એન્ટાર્કટિકા। આ બધું તમે સમાજ વિદ્યામાં પણ ભણી ગયા, એટલે કે ભૂગોળમાં પણ ભણી ગયા હશો। તો આપણા જે 7 ખંડો છે, તો તે 7 ખંડોમાં સૌથી મોટો જે ખંડ છે તે છે એશિયા। કયો છે? એશિયા ખંડ એ સૌથી મોટો ખંડ છે, અને ત્યારબાદ સૌથી નાનો જે ખંડ છે એ છે ઓસ્ટ્રેલિયા। નંબર 3 માં જે ઓસ્ટ્રેલિયા છે તે સૌથી નાનો ખંડ છે। તો પ્રશ્ન પૂછી શકે કે સૌથી મોટો ખંડ કયો છે? તો એશિયા, અને સૌથી નાનો ખંડ તો ઓસ્ટ્રેલિયા। અને વિદ્યાર્થી મિત્રો આપણે આપણો ભારત દેશ એ કયા ખંડમાં આવેલો છે? બરાબર છે, આપણો ભારત દેશ પણ કોઈ ખંડમાં, જે 7 ખંડો છે 7 ખંડોમાંથી ગમે તે એક ખંડમાં આવેલું છે। તો આપણો ભારત દેશ એ એશિયા ખંડમાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો આમાં આ રીતે પરીક્ષામાં પણ આ રીતે પ્રશ્ન પૂછી શકે કે પૃથ્વીના કેટલા ટકા ભાગ ઉપર પાણી રહેલું છે? તો આપણે લખી શકીએ 71%, અથવા તો પછી એવું પૂછે કે પૃથ્વીના કેટલા ટકા ભાગ પર જમીન રહેલું છે, તો એનો જવાબ આવશે 29%। એના પછી પૂછી શકે કે સૌથી ઊંડો મહાસાગર કયો છે? સૌથી ઊંડો અને મોટો તો પેસિફિક મહાસાગર। ત્યારબાદ પૂછી શકીએ કે સૌથી નાનો મહાસાગર કયો છે? તો સૌથી નાનો છે આપણો આર્કટિક મહાસાગર। એ જ રીતે ખંડોને લઈને પણ પ્રશ્ન પૂછી શકે કે સૌથી મોટો ખંડ કયો છે,
સૌથી નાનો ખંડ કયો છે અને આપણો ભારત દેશ એ કયા ખંડમાં આવેલું છે તો દરેકના પ્રશ્ન આપણે એક બે વખત સહેલાઈથી તમે તૈયાર કરશો પ્રશ્નો વાંચશો અને સાત ખંડોના નામ અને ચાર મહાસાગરોના તૈયાર કરી દેશો તો તમને દરેકના પ્રશ્નો સહેલાઈથી આવશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પાઠનું સ્વાધ્યાય ચોપડીમાં પણ પૂરવાનું અને અસાઇનમેન્ટમાંથી જોઈ અને નોટમાં લખો જુઓ વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં આ રીતે પૃથ્વીના પૃથ્વી દર્શાવેલી છે તો ચોપડીમાં તમે જોઈ શકો છો કે અહીંયા ઉપરના ભાગમાં આર્કટિક મહાસાગર આપેલું છે બરાબર છે ત્યારબાદ અહીંયા છે ઉત્તર અમેરિકા એ છે ખંડ છે ત્યારબાદ નીચે દક્ષિણ અમેરિકા આપેલું છે અને આ બધા જ ભાગમાં સૌથી મોટો જે મહાસાગર આપણો છે ઊંડો અને મોટો એ છે પેસિફિક મહાસાગર ત્યારબાદ આપણે જોઈશું કે આ જે નાનો મહાસાગર આપ્યો છે એટલાન્ટિક મહાસાગર આપેલું છે અને આ જે નીચે બંને જે દર્શાવેલા છે એ છે એન્ટાર્કટિકા મહાસાગર દર્શાવેલો છે પછી ત્યારબાદ તમે બાજુના જે પૃથ્વીનું ચિત્ર આપેલું છે તેમાં જોશો આ આફ્રિકા ખંડ છે આ બાજુ આ યુરોપ ખંડ છે ત્યારબાદ આ છે એશિયા ખંડ બરાબર હવે અને એના ત્યારબાદ આપેલું છે ઓસ્ટ્રેલિયા તમે નીચે જે જોશો તો ઓસ્ટ્રેલિયા આપેલું છે જે સૌથી નાનો ખંડ છે તમે જોઈ શકો છો કે ઉત્તર અમેરિકા મોટું દક્ષિણ અમેરિકા મોટું યુરોપ પણ થોડું મોટું છે આપણે ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે અને આ બાજુ આપણે જોયું કે પેસિફિક પ્રશાંત મહાસાગર આપેલો છે તો આ બાજુ પણ પેસિફિક છે આ બાજુ આપણે જોયું તો અહીંયા પણ આ બંને સાઈડના ચિત્ર આપેલા છે આખો પૃથ્વીનો ગોળો કેવો હોય ગોળ હોય બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો કે ચાર મહાસાગર કયા કયા છે પૃથ્વીમાં અને સાત ખંડો કઈ કઈ જગ્યાએ આવેલા છે તેનો પણ આપણે અભ્યાસ કર્યો નમસ્તે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાઠ 17 આપણે હવે જોઈશું તો વિશ્વના મહાન વૈજ્ઞાનિક તો વિશ્વના જે મહાન વૈજ્ઞાનિકો છે તે વિશ્વ એટલે કે જે આપણું આખું વિશ્વ છે દુનિયા છે તેના જે મહાન એટલે કે મહાન જે વૈજ્ઞાનિકો છે જેને વિજ્ઞાનની શોધખોળ કરી છે તે જેમ કે રેડિયો છે સીધાની રસી છે વિદ્યુત જનરેટર છે એ બધું તો તે રસી કે તે વસ્તુ તે જે વિજ્ઞાનની જે શોધ કરી છે તેના આપણે આજે તે વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું કે કયા કયા વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી છે તો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે નંબર એકમાં તો બોલ પોઈન્ટ પેન શું છે બોલ પોઈન્ટ પેન તો બોલ પોઈન્ટ પેનની પેન જે બોલવાળી જે પેન આવે છે બોલ પેન એની શોધ કોણે કરી છે તો તે છે લેરિસ્ટો બીરો કોણે કરી છે લેરિસ્ટો બીરો એના પછી હેલિકોપ્ટર નંબર બે માં છે આપણું હેલિકોપ્ટર તો હેલિકોપ્ટરની શોધ કયા વિજ્ઞાનીએ કરી છે તો ઇગોર સિકોર્સ્કી ઇગોર સિકોર્સ્કી એને હેલિકોપ્ટરની શોધ કરી છે ત્યારબાદ છે રેડિયો રેડિયો જે અત્યારે આપણે ઓછું જોવા મળે છે પરંતુ પહેલાના જમાનામાં રેડિયોનો ખૂબ જ વપરાશ હતો બરાબર હવે તો આપણે સાઉન્ડ સિસ્ટમ આવી ગઈ છે તો રેડિયોની જે શોધ કરી છે તેને તે કયા વૈજ્ઞાનિક છે તો ગુગલી એલ્મો માર્કોની કોણ છે ગુગલી એલ્મો માર્કોનીએ રેડિયોની શોધ કરી છે ત્યારબાદ છે ટર્બોજેટ એન્જિન ટર્બોજેટ જે એન્જિન છે તે સર ફ્રેન્ક વિટલે કરી છે કોણે શોધ કરી છે સર ફ્રેન્ક વિટલે ટર્બોજેટ એન્જિનની શોધ કરી છે ત્યારબાદ પાંચમા નંબરમાં છે મોટર કાર જે આપણે ગાડી કાર જે આપણે કાર કહીએ છીએ તે તો મોટર કારની શોધ કોણે કરી છે તો તે છે કાર બેન્ઝે કોણે કરી છે કાર બેન્ઝે શોધ કરી છે ત્યારબાદ છઠ્ઠા નંબરમાં છે વિદ્યુત જનરેટર જે વિદ્યુત જનરેટર જે લાઇટ જાય છે ત્યારે આપણે જે જનરેટરનો ઉપયોગ કરીએ છીએ તે તો વિદ્યુત જનરેટરનો શોધ કોણે કરી છે તો માઇકલ ફેરાડે કોણે કરી છે માઇકલ ફેરાડે ત્યારબાદ સાતમા નંબરમાં છે સિતરાની રસી જે સિતરાની રસી સિતરા એટલે કે એક પ્રકારનો રોગ છે જે નાના બાળકોમાં ખૂબ જોવા મળતો હતો બરાબર તો પહેલાના જમાનામાં એ રોગથી ઘણા બાળકો મૃત્યુ પામતા હતા તો તે સિતરાની જે રસી છે તે
તે તેની શોધ એડવર્ડ જેનરે કરી છે કોણે કરી છે એડવર્ડ જેનર અને છેલ્લામાં છે પેનિસિલિન નામની એન્ટીબાયોટિક જે દવા છે બરાબર જંતુનાશક એટલે કે પેનિસિલિન નામની એન્ટીબાયોટિક જે દવા છે જે જંતુનાશક છે તેનો તેની શોધ સર એરિક ઝાન્ડર ફ્લેમિંગે કરી છે કોણે કરી છે સર એરિક ઝાન્ડર ફ્લેમિંગે કરી છે તો વિદ્યાર્થી મિત્રો તમારી છપડીમાં કેટલા વિજ્ઞાનીઓના ચિત્ર એટલે કે ફોટા દર્શાવેલા છે તેનો આપણે અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પણ આ રીતે પ્રશ્ન પૂછવામાં આવશે કે ભાઈ કૂતરાની રસીની શોધ કોણે કરી તો એડવર્ડ જેનર ક્યાં તો પછી એવું પૂછે કે કાર્લ બેન્ડિસેની શોધ કરી છે તો મોટર કાર્લની કાં તો પછી બોલ કોઈ પેનની શોધ ખાલી જગ્યાએ કરી છે તો લેડિસ્લો બીયુ તો હવે આપણે ચોપડીમાં જે ફોટા આવેલા છે તેના વિશે થોડો અભ્યાસ કરીએ જો વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરમાં જે તમને ચિત્ર આપેલું છે કે બોલ પોઈન્ટ પેનના શોધક જે આ જે છે એ કોણ છે લેડિસ્લો બીરો બરાબર આ જે ચિત્ર છે લેડિસ્લો બીરોનો છે ત્યારબાદ એની સામે બીજા નંબરમાં જે ચિત્ર આપેલું છે તે છે ઇગોર સિકોસ્કી કોણ છે ઇગોર સિકોસ્કી નામના વૈજ્ઞાનિક છે પછી ત્યારબાદ ત્રીજા નંબરમાં જેની રેડિયોની શોધ કરી છે તે છે ગુગલી એલ્મો માર્કોની કે તેમણે રેડિયોની શોધ કરી છે ત્યારબાદ ચોથા નંબરમાં નીચે જે ચિત્ર આપેલું છે તે છે સર ફ્રેન્ક વિટ્ટલ કોણ છે સર ફ્રેન્ક વિટ્ટલ એના પછી પાંચમા નંબરમાં જે ચિત્ર આપેલું છે તે છે કાર્લ બેન્ઝ જેને મોટરકારની શોધ કરી છે બરાબર છે ત્યારબાદ છઠ્ઠા નંબરનું જે સામે ચિત્ર આપેલું છે જેને વિદ્યુત જનરેટરની શોધ કરી છે તે છે માઇકલ ફેરાડ કોણ છે માઇકલ ફેરાડ ત્યારબાદ સાતમા નંબરનું જે ચિત્ર આપેલું છે તે છે એડવર્ડ જેનર કે જેને સિત્રાની રસી જે બાળકોમાં જે રોગ થતો હતો તેની શોધ કરી છે અને ત્યારબાદ આઠમા નંબરમાં જે છે આપ્યું છે લાસ્ટમાં ચિત્ર સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તો તેમણે પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવાની શોધ કરી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી ચોપડીમાં આ જ પ્રમાણે દરેક શોધ જે કરી છે તેના વૈજ્ઞાનિકોનું નામ અહીંયા લખી દેવાનું બરાબર અને તમારી અસાઇનમેન્ટમાં જે સ્વાધ્યાય આપ્યું છે તે નોટમાં લખી અને તૈયાર કરો નમસ્તે